ડભોઈ તાલુકાના દિવાળીપુરા સેગુવાળા જેવા વિસ્તારોમાં દેશી બનાવટી ફટાકડાઓ મળે છે. પગાર અને બોનસ થઈ જતા દિવાળીના ફટાકડા માટે લોકોનો ઘસારો જોવા મળ્યો. આકાશે આતશબાજી કરતા 4 થી 6 ઇંચના ગુબ્બારાઓ, ઓન ડિમાન્ડ કોઠી ચકરી અને તારામંડળ એવરગ્રીન ટીકડી અને રોલ જેવી વસ્તુઓ લુપ્ત થઈને પર્વના પુંજ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પગાર અને બોનસ સમયસર થઈ જતા દિવાળીના ફટાકડા માટે લોકોનો ઘસારો જોવા મળ્યો. આકાશી આતશબાજી કરતા 4 થી 6 ઇંચના ગુબ્બારાઓ ઓન ડિમાન્ડ છે, જ્યારે ટીકડી અને રોલ જેવી વસ્તુઓ લુપ્ત થઈ ગઈ છે. શિવા કાશીથી આવતા ફટાકડા વિશે માહિતી આપતા રેમ્બો ક્રેકર્સના ફાઉન્ડર ઓનર એવા ઇસ્માઇલ કાપડવાલા અને ઇમરાન કાપડવાલાએ જણાવ્યું હતું કે દર વર્ષે ફટાકડામાં નવીન વસ્તુઓનો સતત ઉમેરો થતો હોય છે. અત્યાર સુધી ફક્ત 3.5 ઇંચ સુધીના ગુબ્બારાઓ આવતા હતા, ત્યારે આ વર્ષે પહેલીવાર આકાશે આતશબાજી કરતા 4 થી 6 ઇંચના ગુબ્બારાઓ આવ્યા છે. આ સાથે ડોલર અને પોકર વ્હીલ જેવી ફેન્સી ચકરી ઉપરાંત લેસર શો ટાઈપની કોઠી અને 10 થી 15 ફૂટ સુધી સ્પીડમાં ભાગતી શિકાર રનિંગ કારના નામથી કોઠી કાર લોન્ચ કરાઈ છે અને શહેર નજીક દિવાળીપુરા ખાતે હોલસેલના ભાવે રિટેલમાં ફટાકડા પ્રાપ્ત થાય છે અને તેની માટે લોકો સવારના 9 વાગ્યાથી લાઇનમાં લાગી જતા હોય છે અને નાના બાળકો પણ આતશબાજી કરી શકે તે માટે 0.5 ઇંચના ગુબ્બારાઓના માંગમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા વર્ષથી ભોય ભડકાથી જગ્યા ઇકો ફ્રેન્ડલી પોપ અપે લઈ લીધી છે. આ સાથે પ્રદૂષણ ફેલાવતા સાફ હવે લોકો ઓછા લેવાના પસંદ કરે છે. કોઠીની સાથે દેરાણી જેઠાણી હજુ પણ ડિમાન્ડમાં છે. લોકો ઉત્સાહભેર ખરીદી કરે છે. આ વર્ષની સિઝન બહુ સારી સિઝન છે. અત્યારે ગ્રાહકો 10 દિવસ પહેલાથી જે ફટાકડા ખરીદીને ફોડે છે એના કારણે શું થાય છે કે નવી નવી આઈટમો જોઈને ગ્રાહકોના બાળકો ફરીથી આઈટમ લેવા આવે છે એટલે લોકોના ઘરમાં ડબલ ડબલ ફટાકડા ફૂટે છે. અને આજની જે નવી આઈટમો આવી છે એમાં એક ફ્લેશ આઈટમ તો એવી છે કે કેમેરાનો જો એક ફોટો પડે તો આ ફ્લેશ આઈટમ તો 100 ફોટા પાડે એ રીતની સળગે છે. એક મોટી પેન્સિલ આવેલી છે, એ પેન્સિલ જે ઘરાક સળગાવે છે 10 મિનિટ 15 મિનિટ સુધી હાથમાં પેન્સિલ સળગે છે એટલે એ જોઈને તમે જુઓ ને લોકોને દિવાળી કરવાની મજા પડી ગઈ છે. અને આ વર્ષની સિઝન ભલે કોઈ કંઈક પણ કહેતું હોય કે કેટલોય વરસાદ પડ્યો હોય પણ લોકો દિવાળી કરવાના ને કરવાના અને એના કારણે તમે જુઓ ને તો મને તો એવું લાગે છે કે દિવાળીના 2-3 દિવસ પહેલાં બધા લોકોનો માલ વેચાઈ જશે અને ફટાકડા ખૂટી પડશે એવું દેખાય છે સાહેબ.